રાજકોટથી આજે વહેલી સવારે પ્રથમ શ્રમિક સ્પેશિયલ ટ્રેન યુપી રવાના કરવામાં આવી છે રાજકોટથી યુપીના બલિયા ગામ જવા પ્રથમ ટ્રેન રવાના કરવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સાથે વ્યવસ્થા કરવામાં આવી હતી આ ટ્રેનમાં બારસો શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે તમામ શ્રમિકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું ટ્રેનની અંદર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી શ્રમિકોને ટ્રેન સાથે પાણી અને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી શ્રમિકોને હજુ પણ ટ્રેન મારફતે તેમના વતન મોકલવામાં આવશે તમામ શ્રમિકોની ટિકિટ સહિતનો ખર્ચ કાનુડા મિત્ર મંદર ઉઠાવશે રાજકોટ કલેક્ટર કચેરી બહાર ત્રીજા દિવસે પણ શ્રમિકો ઉમટી પડ્યા હતા પોલીસને જાણ થતા પોલીસ દોડી આવી હતી અને બધાને પરત મોકલી દીધા હતા વધુ ભીડ ન થાય તે પહેલા પોલીસ સતર્ક બની હતી સતત ત્રીજા દિવસે શ્રમિકો ઉમટી પડ્યા હતા અને મધ્યપ્રદેશ જવાની માંગ કરી હતી જો કે થોડા લોકો આવ્યા હોય પોલીસે બધાને પરત મોકલી દીધા હતા આ મામલે રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે આજે પ્રથમ ટ્રેન યુપી રવાના કરાઈ છે તમામનું મેડિકલ ચેકઅપ અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરાય છે વહીવટી તંત્ર અને પોલીસ ના સહિયારા પ્રયાસ નું આ પરિણામ છે રાજકોટ થી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ પાણીની બોટલ અને ટ્રિપલ લેયર માસ્ક તેમજ બાળકો માટે ચોકલેટ ક્રીમ બિસ્કીટ જેમ્સ વૉલ વેફરવાળા ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા આ ઉપરાંત રેલવે સ્ટેશન પર શ્રમિકો માટે ચા અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે પણ આ પ્રકારની સેવાની જરૂર જણાશે ત્યારે ટિકિટ ખર્ચ અને ફૂડ પેકેટની વ્યવસ્થા પૂરી પાડવા કાનુડા મિત્ર મંદર કતિબદ્ધ છે તેમ પ્રમુખ કેતનભાઈ પટેલે જણાવ્યું હતું રેલવે તંત્ર દ્વારા સમગ્ર કોચને બે વખત સેનેટાઈઝર કરવામાં આવ્યા હતા તેમજ રેલવેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર અને રાત્રિના ભોજનની વ્યવસ્થા રેલવે તંત્ર દ્વારા આપવામાં આવશે અંદાજીત ત્રીસ જેટલા ટિકિટ એક્ઝામિનર અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કતારબદ્ધ ઊભા રહીને શ્રમિકોને હાથ હલાવીને વિદાય આપી હતી